રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને જોતા તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. એક બાદ એક નેતાઓ કાર્યકરો કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો આજે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયના પટાંગણમાં NSUIના નવા પ્રમુખની શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં નવા NSUIના પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીએ શપથ લીધા હતા. આ સમારોહમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા, નેશનલ NSUI પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. નરેન્દ્ર સોલંકીએ શપથવિધિ લઈ ગુજરાત NSUI પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. જે મારી પર વિશ્વાસ મૂકી અને મને NSUIના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરી, એમાં ખાસ કરીને ગુજરાતમાં NSUIનું સંગઠન આગામી દિવસોમાં મજબૂતથી મજબૂત બને, કોલેજ વાઇઝ બોડીઓ બને, ઘરે ઘરે સુધી કોંગ્રેસની વિચારધારાઓ NSUIનો કાર્યકર્તા પહોંચાડે એના માટેના પ્રયત્નો રહેશે. ખાસ કરીને બે મુદ્દાઓ બીજા છે કે ભાઈ, જે થોડા સમયથી જે શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે, જ્યારે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી 2017માં, ત્યારે FRC કે ફી રેગ્યુલેશન્સ કમિટી એણે બનાવી દીધો અને વાલીઓને લોલીપોપ આપ્યો હતો કે ભાઈ વિદ્યાર્થીઓ 15,000, 25,000 અને 30,000માં જ એની ફી વસૂલવામાં આવશે. પણ ક્યાંક ને ક્યાંક FRC કમિટીએ પણ લાખો રૂપિયા ફી વસૂલવાનો પરવાનો એને આપી દીધો છે. અને ખાસ કરીને 2017માં રાજકોટ, જ્યારે હું રાજકોટનો ઉપપ્રમુખ હતો NSUI, ત્યારે અમે એનો આંદોલન ચલાવી દીધો અને સુપ્રીમ સુધી પણ અમે રાજકોટ NSUI ગયા હતા. એટલે એના માટે પણ ખાસ કરીને આગામી દિવસોમાં મોટા મોટું આંદોલન થાય એવા પણ અમારા પ્રયત્ન રહેશે. ખાસ કરીને આજે પદગ્રહણના દિવસે જે એન્ટી ડ્રગ્સ, કે આપણે બધા જાણીએ છીએ કે દિવસે ને દિવસે ગુજરાતમાં ડ્રગ્સ કરોડો રૂપિયાનો પકડાય છે અને બધી કોલેજોમાં અને યુનિવર્સિટી હોસ્ટેલોમાં ડ્રગ્સ ખુલ્લેઆમ મળે છે, તેના વિરોધમાં પણ એક NSUI મુહિમ કરવા જઈ રહી છે અને ખૂબ આગામી દિવસોમાં લડત લડવા જઈ રહી છે. જનતા રેડ કરને કા કામ જો હૈ વો કરેગી, જનતા બનકર રેડ કરેગી વહાં પર જાકર ઓર ઇસ સરકાર કી જો હૈ આંખે ખોલેગી. ઓર વિધાનસભા ચુનાવ આને વાલે હૈ તો ગુજરાત મેં સબસે બડા મુદ્દા, પ્રબલ મુદ્દા અગર યહાં પર વો હૈ વો ડ્રગ્સ હૈ ઓર ઉસકે બાદ હૈ તો વો શિક્ષા કા નિજીકરણ હૈ. कि जिस तरीके से शिक्षा का निजीकरण जो है पूरे देश भर में अगर कोई मॉडल बन चुका है उस निजीकरण का, तो वो गुजरात बन चुका है. जो तुम आ वीडियो फेसबुक पर जोई रहा छो तो लाइक अने फॉलो करो, अने यूट्यूब पर जोई रहा छो तो हमारी चैनल ने सब्सक्राइब करो. 70.com आजादी समाचारों नी.